ખેડૂત મિત્રો, ટપકના કાણા ક્ષારના લીધે બંધ થઈ જાય છે અને ટપકના ડ્રીપરમાંથી પાણી નીકળતું નથી, જે ટપક પદ્ધતિનો મોટો પ્રશ્ન છે. આમ તો તેને ખોલવા સ્પેશિયલ એસિડ ટ્રીટમેન્ટ આપવી પડે, જેમાં હાઇડ્રોક્લોરિક અથવા ફોસ્ફોરિક અથવા સલ્ફ્યુરિક એસિડની જરૂરિયાત રહે છે અને થોડું ટેકનિકલ જ્ઞાન તથા સમય જોઈએ, તથા આ એસિડ ટ્રીટમેન્ટ ઊભા પાકમાં શક્ય નથી. તો ખેડૂત મિત્રો, ખૂબ જ સરળતાથી કાણા ખોલવા માટે ની આપણે આજે વાત કરવાની છે, એ પહેલા તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, આ માહિતી સારી લાગે તો વિડીયોને લાઇક કરી લો અને આ માહિતી બીજા ખેડૂત ભાઈઓને પણ મોકલો. ખેડૂત મિત્રો, ખૂબ જ સરળતાથી ટપકના કાણા ખોલવા હોય તો તમે 17:44 વોટર સોલ્યુબલ ખાતર વાપરો, જે એસિડિક છે, જે કાણા પણ ખોલે છે અને સાથે સાથે પાકને નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવા તત્વો પણ પૂરા પાડે છે. આ ખાતર દરેક પાકમાં ઉપયોગ કરી શકાય છે. આ ખાતર ડીએપીની ગરજ સારે છે, પાકમાં ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો કરે છે. જે જમીનમાં પીએચ વધુ હોય, એટલે કે આલ્કલાઇન જમીન હોય, તો તેને પણ સુધારે છે. માટે ખેડૂત મિત્રો, દરેક પાકમાં ટપક પદ્ધતિ અપનાવો અને આ ખાતર દરેક પાકની ભલામણ પ્રમાણે પાયામાં ટપકમાં ઉપયોગ કરો, ખૂબ જ ફાયદો થશે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઇક કરી લો અને ટપકમાં અન્ય કોઈ સમસ્યા હોય તો તે પણ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો.